પેથોલોજી લેબમાં જ્યારે બ્લડ ટેસ્ટ કરવામાં આવે ત્યારે બાકી અવસ્થા સ્પોરોઝોઇટ કે ટ્રોફોઝોઇટ અવસ્થા આપણને જોવા નથી મળતી, પરંતુ આ આરબીસીની અંદર આગળની સ્લાઇડમાં આપણે જોઈએ કેવું દેખાય છે. પણ આરબીસીની અંદર આવી જે રિંગ અવસ્થા જોવા મળે એટલે નિદાન થાય કે જે બી પેશન્ટ છે એને જે પણ તાવ આવ્યો છે એનું કારણ પ્લાઝ્મોડિયમની અસર છે અથવા પ્લાઝ્મોડિયમ વિવેક્સથી એ થયેલો છે. અંદર પ્લાઝ્મોડિયમ વિવેક્સ નામનું પરોપજીવી એના રક્તકણ ઉપર એટેક કરેલું છે. આગળ આપણે જોઈએ કે ટ્રોફોઝોઇટ એ આવી રીતે રિંગ અવસ્થામાં ફેરવાયું. એને એક મિનિટ હું થોડુંક એડ કરવા માંગીશ. હા જયશ્વન, કે આજે તમે ટ્રોફોઝોઇટની વાત કરી જે સિગ્નેટ રિંગ સ્ટેજમાં ફેરવાય છે, તો એ જ્યારે સિગ્નેટ રિંગ બને છે તો એ સિગ્નેટ રિંગ જે છે વીટી જેવી અવસ્થા, ત્યારબાદ એ એક્ટિવ અમીબોઇડ ટ્રોફોઝોઇટમાં ફેરવાય છે, સક્રિય બને છે. અને આ સક્રિયતા દરમિયાન ઇયોસિનોફિલિક કણિકાઓ એમાં જોવા મળે છે, જેને ગુલાબી રંગના સ્ટેનથી જોઈ શકાય છે. તો જેને શુફનર ગ્રેન્યુલ્સ કહેવાય છે. એટલે આ ટ્રોફોઝોઇટ સ્ટેજમાં તમને આ ગ્રેન્યુલ્સ જોવા મળે છે. આપ સ્ક્રીન પર બહુ જ સરસ રીતે આ ગ્રેન્યુલ્સ અને રિંગ પણ એકદમ સરસ રીતે જોઈ શકો છો. આ એનું કોષકેન્દ્ર છે અને આ રિંગ અવસ્થા બની છે. યુ કેન સી વેરી ક્લિયરલી. આવી સ્લાઇડ દેખાય એટલે આપ કહી શકે કે ભાઈ પેશન્ટને પ્લાઝ્મોડિયમ વિવેક્સ થી મેલેરિયા થયેલો છે. કન્ફર્મેટિવ ટેસ્ટ છે એનો. એનો આ કન્ફર્મેટિવ ટેસ્ટ છે. બાકી આપે જે વર્ણન કર્યું એ બાકીની આ કણિકાઓ વાળી રચના. તો આગળ જોઈએ કે એ ટ્રોફોઝોઇટ સ્ટેજ પછી એ જે આરબીસી ઉપર એને અસર કરેલી હોય તો એની અંદર જ હિમોઝોઇન પણ છૂટું પાડે, કણિકાઓમાં બીજું છૂટું પડે એને કહેવાય હિમોઝોઇન. અને એ જે હિમોઝોઇન કણિકાઓ છે એ ઝેર ઉત્પન્ન કરે છે. એઝ અ ટોક્સિક સબસ્ટન્સ, એ ઝેરી તત્વ છે. અને આપણે હું કે જાનકી મેડમ કહીએ છીએ કે ભાઈ ટ્રોફોઝોઇડ સ્પોરોઝોઇડ આપણે એક વચનમાં બોલીએ છીએ, પણ કોઈ દિવસે એક વચનમાં એટેક કરતું નથી. એ શરીરમાં હજારોની સંખ્યામાં આવે અને શરીરના એકે એક રક્તકણ ઉપર એણે અસર કરી હોય એટલે આખા શરીરમાં ઝેર ફેલાઈ જાય છે. અને આ હિમોઝોઇન ઝેરને કારણે શરીરને એકદમ જ એનું ટેમ્પરેચર, બોડી ટેમ્પરેચર ડાઉન થઈ જાય અથવા તો શરીર ઠંડુ પડી જાય અને ધ્રુજારીથી ઠંડી ચડે છે. ત્યાર પછીની એની અવસ્થા જે આપણને કીધી કે અમેબોઇડ એટલે કોઈપણ ઇરેગ્યુલર શેપ, અનિયમિત આકાર, એટલે એ જે ટ્રોફોઝોઇટ ગોળાકાર હતો એમાંથી અનિયમિત આકાર ધારણ કરે છે. એક્ઝેક્ટલી અમીબાની જેમ કે ભાઈ વચ્ચે કોષ કેન્દ્ર ધરાવે, બાકીનો જીવરસ અને એની અનિયમિત આકાર. આ અનિયમિત આકાર હજી પાછો ખોરાક મેળવી વધારે મેચ્યોર થઈ હિમોઝોઇનની કણિકા સાથે એની પ્રજનન ચાલુ કરે એટલે કે એના કોષ કેન્દ્રનું એક કરતાં વધારે કોષ કેન્દ્રિકાઓમાં વિભાજન થાય. એ આ જે કોષ કેન્દ્રિકાનું વિભાજન થાય તેની સાથે સાથે પ્રજીવ સમુદાયના બહુભાજનની પ્રક્રિયાની જેમ એના જીવરસનું વિભાજન થાય, એટલે કે કોષ કેન્દ્રિકાઓની આજુબાજુ જીવરસ વીંટળાય. બહુભાજનની પ્રક્રિયા એવી રીતે છે કે જ્યારે જીવરસ અને કોષ કેન્દ્રનું વિભાજન પૂરું થાય ત્યારે એ નવા પ્રાણી તરીકે પરિણામે અહીંયા એમેબોઇડ અવસ્થા પછી જીવરસનું વિભાજન થાય છે. પણ એ જીવરસ કોષ કેન્દ્રિકાના દરેકે દરેક ટુકડાની આજુબાજુ સરસ મજાની ગુલાબની પાંદડીઓની જેમ ગોઠવાય છે. ગુલાબવત ગોઠવણી થાય છે. રક્તકણની અંદર કોષ કેન્દ્રિકાનું વિભાજન થઈ અને તેની આજુબાજુ ગુલાબની પાંદડીની જેમ જીવરસ ગોઠવાય છે એ એનું રોઝલેટ સ્ટેજ અથવા ગુલાબવત ગોઠવણી તરીકે ઓળખાય છે. અહીંયા દોરેલી આકૃતિમાં આપણને સ્પષ્ટ દેખાય છે કે એક કોષ કેન્દ્ર એના ટુકડા થયા એની આજુબાજુ પાંદડીની જેમ ગોઠવાયેલો જીવરસ. ત્યારબાદ જ્યારે જીવરસ અને કોષ કેન્દ્રનું વિભાજન સંપૂર્ણ થાય છે ત્યારે એ ફરી પાછા નવા મિરોઝોઇટમાં પરિણમે છે, એટલે કે ત્રાક આકાર રચનામાં પરિણમે છે. દીપાબેન, આ જે મિરોઝોઇટ બને એ પહેલાની જે અવસ્થા છે, અમીબોઇડ ટ્રોફોઝોઇટ જે ફીડિંગ કરે છે, ખૂબ જ ભૂખ્યું કહી શકાય અને ખૂબ જ ન્યુટ્રિશન લઈને ડિવાઇડ રીડિવાઇડ થાય છે, તો એ અવસ્થાને આપણે સિઝોન્ટ અવસ્થા કહીએ છીએ. અને સિઝોન્ટ જે છે એના મિરોઝોઇટ જે બને છે એ એકચ્યુઅલી એની અલિંગીમાં આવે. આઈ થિંક આ અલિંગી પછી એ લિંગી પ્રજનન તરફ પણ પ્રગતિ કરતું હોય છે, તો એ વિશે આપણે થોડુંક ફોડ પાડીશું. એ પહેલાં એક વાક્ય એમ કહી દઉં કે ભાઈ આ જે યકૃત કોષથી શરૂ કરી રક્તકણ સુધીની એની અવસ્થાઓ હતી એના બે ભાગ પાડ્યા હતા, ઇરિથ્રોસાયટિક સિઝોગોની અને પ્રી ઇરિથ્રોસાયટિક અથવા એક્ઝો ઇરિથ્રોસાયટિક સાયકલ. પણ જાનકી મેડમે કીધું એ પ્રમાણે આ બધું જ કોષ કેન્દ્રના વિભાજનથી જ
આગળ બીજું જનરેશન બને છે એમાં કોઈ બીજા યુગ્મન કે યુગ્મનજની રચના બી નથી થતી કે જન્યુઓનું પણ જરૂર નથી પડતી. એટલે આ પ્રકારનું પ્રજનન એનું અલિંગી પ્રજનન તરીકે ઓળખાય છે. એટલે કે એની આ અવસ્થા સ્પોરોઝોઇડથી શરૂ થઈ ફરી પાછી મિરોઝોઇડ સુધીની અવસ્થા મનુષ્યમાં જોવા મળતી અલિંગી પ્રજનન ચક્ર તરીકે ઓળખાય છે. દીપાબેન, આપણે આગળ વધીએ એ પ્રમાણે કે આ જે મિરોઝોઇડ્સ બન્યા ઢગલો, હવે એમાં જ્યારે આ ફર્ધર એની પ્રોસેસ થાય છે અથવા એ ચક્રમાં આગળ વધે તો એ મિરોઝોઇડ્સ જે બને છે એની અંદર જે હિમોઝોઇન જે ઝેરી કણિકાઓની આપણે વાત કરી, એ ઝેરી કણિકાઓ એક જગ્યાએ ગોઠવાય છે નાની દડાકાર અવસ્થામાં. આપણે આપણી પાસે એક સુંદર ચિત્ર છેલ્લે સમરાઇઝમાં આપણે જોઈશું. પણ બધું જ્યારે અવસ્થા પૂર્ણ થાય ત્યારે રાતા કણોને તોડી નાખે છે, એને તોડીને રપ્ચર કરીને એમાંથી બહાર નીકળે છે અને બ્લડ પ્લાઝમામાં વહે છે. બરાબર છે. આ મિરોઝોઇડ્સ આગળ સાયકલ જો રક્તકણમાં આગળ વધે એટલે કે બ્લડમાં આગળ વધે તો એ ગેમેટોગોની તરફ વધે છે, એટલે કે લિંગી ચક્ર તરફ આગળ વધે છે. ક્યારેક એવું બને છે કે આ જે મિરોઝોઇડ્સ છે એ મિરોઝોઇડ્સ પાછા યકૃતના કોષોમાં જાય, તો જેવી રીતે સ્પોરોઝોઇટે ચાલુ કર્યું તો એ રીતે ફરીથી એ પુનઃચક્ર માં ગતિ કરતા, પણ એ ઓછું બને છે. મોસ્ટલી એ બ્લડમાં જ આગળ વધે છે અને ગેમેટોગોનીની શરૂઆત થાય છે. એટલે આ એક ચક્ર પૂર્ણ થયું કહેવાય અલિંગી ચક્ર. અને આ જે અલિંગી ચક્ર પૂર્ણ થાય છે બરાબર છે, ત્યારબાદ લિંગી ચક્ર. એક ચક્રને વન સાયકલ કહેવાય, વન કમ્પ્લીટ એરિથ્રોસાઇટિક સાયકલ કહેવાય, જે લગભગ પ્લાઝ્મોડિયમ વિવેક્સમાં 48 કલાકની જોવા મળે છે. ત્યારબાદ આપણે ફોર્મેશન ઓફ ગેમેટોસાઇટ તરફ જોઈએ. ગેમેટ એટલે મિત્રો જન્યુ, સાઇટ એટલે કોષો, એટલે જે જનન કોષો છે તેને આપણે ગેમેટોસાઇટ તરીકે ઓળખીશું. હવે જે આ મિરોઝોઇડ્સ બ્લડમાં આવ્યા બરાબર છે, એમાં બે વસ્તુ બની શકે કે પછી એનું ફર્ધર એસેક્સ્યુઅલ ડિવિઝન સ્ટોપ થઈ જાય છે, એટલે કે અલિંગી જે એનો તબક્કો છે પૂર્ણ થાય છે. અને પુનઃ જ્યારે તે રાતાકણમાં પ્રવેશે ત્યારે તે કોષોમાંથી બે પ્રકારના કોષોનું નિર્માણ થાય છે. એક છે માઇક્રોગેમેટોસાઇટ જે નર જનન કોષો છે, અને બીજું છે મેગાગેમેટોસાઇટ જે માદા જનન કોષો છે. તો નર જનન કોષો નામ પ્રમાણે માઇક્રો એટલે કે નાના હોય છે, અને તેઓ મોટાઈલ એટલે કે ચલનશીલ હોય છે, ગતિશીલ હોય છે. હા જશુબેન, એ નાના બી હોય, અને બીજું કે એનું જે કોષ કેન્દ્ર છે ને એ કોષ કેન્દ્ર પ્રમાણમાં નાનું હોય, જ્યારે બાકી બીજું જે છે એનું કોષ કેન્દ્ર પ્રમાણમાં મોટું જોવા મળતું હોય છે. બરાબર બરાબર. અને ફર્ધર જ્યારે મચ્છરમાં પ્રવેશ કરે, કારણ કે આગળ એનું મચ્છરમાં જીવન ચક્ર થાય છે, એટલે જ્યારે મચ્છરમાં પ્રવેશ કરે ત્યારે સક્રિય થઈને દે અન્ડરગો સમ રિઓર્ગનાઇઝેશન, એટલે કે તેના આકારમાં અને એના જે વાતાવરણ છે એમાં ફેરફાર થાય અને ત્યારબાદ એ આગળનું ચક્ર ચલાવે. તો પણ મચ્છર દર વખતે આ સ્થિતિમાં આવીને કરડે એવું જરૂરી નથી. ડુ યુ એગ્રી? મચ્છર આપણી અંદર આ મિરોઝોઇડ્સ આ માઇક્રોમેગાગેમેટ્સ બની ગયા, એટલે ભાઈ આ મચ્છર મારી અંદર આ બની ગયું, હવે તું મને કરડ, ઇટ ઇઝ નોટ પોસિબલ. એટલે બે ફેટ થઈ શકે અથવા એના બે ભાવિ થઈ શકે, કે જો શરીરમાં ને શરીરમાં રહે તો ઇનએક્ટિવ થઈ જાય ને અલ્ટિમેટલી ડાય, કારણ કે એનું કંઈ બીજું આગળ નથી. પણ જ્યારે આવા વ્યક્તિને મચ્છર કરડે તો જ્યારે મચ્છર બ્લડનું સકિંગ કરે ચૂસે તો એની સાથે સાથે આ બધા ગેમેટોસાઇટ પણ મચ્છરના શરીરમાં પ્રવેશ કરે છે. બરાબર. એટલે હવે મનુષ્યમાંથી એ ક્યાં પહોંચ્યું? તો મચ્છરમાં. તો આગળ આપણે એની મચ્છરમાં શું ગતિ થાય છે તે દીપાબેન પાસે જાણીએ. તમે બહુ સરસ વાત કરી કે ભાઈ મચ્છરને ખબર નથી પડતી કે અહીંયા ગેમેટ્સ અથવા જન્યુઓ બન્યા, પણ મચ્છરના ઉપદ્રવને કારણે જ્યારે પણ ફરી પાછા એ પણ એક સ્ટેજ વચ્ચે છે કે ગુલાબવત મેં આગળ વાત કરી કે રોઝલેટ અવસ્થા બને છે, ત્યાર પછીની જે અવસ્થા છે એ અવસ્થામાં ક્યાં કેટલાક તો ફરી પાછા મિરોઝોઇડ બની અને રુધિરના પ્રવાહ દ્વારા યકૃતમાં પાછા જાય છે, અને કેટલાકમાંથી જન્યુઓ બને છે એ પણ હજી નથી પેલું રિસર્ચ થયું કે કેમ આ કેવી રીતે અને કોણે ઇન્સિસ્ટ કર્યું કે આમાંથી જન્યુઓ બનવું અને અડધા
પાછા બની અને પાછા યકૃત કોષ સુધી જવું. અને યકૃત કોષમાં જે જાય છે તો યકૃત કોષમાં ડોર્મન્ટ સ્ટેજમાં પડ્યા જ રહે છે, એ કોઈ લક્ષણો નથી બતાવતા. પણ ફરી પાછું જ્યારે શરીરમાં વીકનેસ આવે કે કોઈ બીજી ખામી કે લક્ષણ દેખાય ત્યારે ફરી પાછા એ રક્તકણમાં આવે અને ફરી એના એ લક્ષણ દેખાય છે, જેને આપણે લેમેન્ટમમાં ઉથલો માર્યો એવું ઘણી વાર કહેતા હોઈએ છીએ કે ભાઈ આ મેલેરિયાનો ફરી ઉથલો વાગ્યો કે ભાઈ ઉથલો પડ્યો કે દવા પૂરી ના કરી તો આવું થયું. પણ એક્ઝેક્ટલી એવું હોય છે કે અંદર મિરોઝોઇટ હોય જ છે અને ફરી પાછા એ ચક્રમાં આવે. અને દીપાબેન એનો એ પિરિયડ પણ હોય છે, એ ઉથલો બે વર્ષમાં મારે, વર્ષમાં મારે, અમુક સ્પીસીસ પ્રમાણે 6 મહિનામાં પણ ઉથલો મારી શકે. એટલે એ પિરિયડ પૂરો થયા બાદ જ આપ નિશ્ચિંત થઈ શકો કે હવે આપણી અંદર પ્લાઝ્મોડિયમ નથી. સાચી વાત છે. ફરી પાછા ટોપિક પર આવીએ કે ભાઈ આપણે ગેમેટોગોની એટલે કે એના જન્યો બનવાની લિંગી જીવ પ્લાઝ્મોડિયમના લિંગી જીવનચક્રની શરૂઆત કરી હતી તો અહીંયા બે જન્યુઓ બન્યા. આ જન્યુઓ રુધિરમાં રક્ત મનુષ્યના રક્તમાં વહેતા હોય છે. જ્યારે ફરી પાછું આવી એનોફિલિસ માદા મચ્છર કરડે ત્યારે આ બે જન્યુઓને લોહી સાથે એને ચૂસે છે અને મચ્છરના પાચન માર્ગમાં ગટ અથવા તો ડાયજેસ્ટિવ ટ્રેકમાં અંદર એન્ટર થાય છે. મુખ દ્વારા એન્ટર થઈ આ બંને જન્યુઓ જઠરના પોલાણ સુધી પહોંચે છે. હવે જે વાતાવરણના ફેરફારની વાત કરીએ તો જન્યુઓ જ્યારે બન્યા હતા ત્યારે ઉષ્ણ રુધિરવાળા શરીરમાં હતા અને મચ્છર એ શીત રુધિરવાળું સંધિપાત સમુદાયનું પ્રાણી થયું તો ત્યાં પ્રવેશે છે. એટલે ત્યાં પ્રવેશ્યા પછી જે મેગાગેમેટ છે એની ઉપર સહેજ બલ્જિંગ અથવા સહેજ ઉપસેલો ભાગ જોવા મળે છે, જેને રિસેપ્શન કોન તરીકે પણ આપણે ઓળખી શકીએ. અને માઇક્રોગેમેટ જે છે એમાં ફ્લેજેલા અથવા તંતુ જેવી 6 થી 8 તંતુ જેવી રચના ઉત્પન્ન થાય છે. આ તંતુ જેવી રચના અને થોડીક ઉપસેલા ભાગ સાથેની રચના જઠરની અંદર આગળ વધે છે અને આ બંને જન્યુઓ જેમાંનું એક માદા જન્યુ અને એક માદા જન્યુ અને એક નર જન્યુ બંને ફ્યુઝ થઈ બંનેનું જોડાણ થઈ અને ઝાયગોટ અથવા તો યુગ્મન જ બને છે. આ જે જન્યુઓ હતા આપણે આગળ ચર્ચા કરીએ બંને જન્યુઓમાં એન નંબર ઓફ ક્રોમોઝોમ એટલે કે એકકીય ક્રોમોઝોમની રંગસૂત્રોની સંખ્યા એકકીય હોય છે અને જ્યારે યુગ્મન જ બને ત્યારે એની અંદર રંગસૂત્રની સંખ્યા 2N અથવા તો ડિપ્લોઇડ થાય છે. અને યુગ્મન જ બન્યા પછી જે બને છે એ અવસ્થા એની ઉકાઇનેટ તરીકે ઓળખવામાં આવે છે. ઉકાઇનેટ સુધીની અવસ્થા જઠરના પોલાણની અંદર વિકાસ પામતી હોય છે. પહેલાં બે જન્યુઓ હતા, જન્યુઓનું જોડાણ અથવા ફ્યુઝન થયું, બંને બન્યા પછી યુગ્મન જ બન્યું. યુગ્મન જ એ ડિપ્લોઇડ અને ગોળાકાર રચના બની. આ યુગ્મન જ બન્યા પછીની અવસ્થા છે એ એની ઉકાઇનેટ તરીકે ઓળખાતી મધ્યમાં ગોળ કોષ કેન્દ્ર ધરાવતી રચના છે. એ રચના ધીરે ધીરે જઠરની દિવાલ પાસે આવે છે, દિવાલ પર ચોંટે છે. આપણે જાણીએ છીએ કે જઠરનું કાર્ય જઠર રસ ઉત્પન્ન કરવાનું અને એ જઠર રસ ત્યાં રહેલા પ્રોટીનનું અને બીજા તત્વોનું પાચન કરવાનું છે. તો હકીકતમાં તો આજે ઉકાઇનેટવાળી જે પ્લાઝ્મોડિયમની રચના છે એનું ત્યાં પાચન થઈ જવું જોઈએ, પણ એવું નથી થતું. કેમ? તો કે પરોપજીવી અનુકૂલનો તરીકે પેરાસાઇટિક એડેપ્ટેશન તરીકે ઉકાઇનેટ જે છે એની આજુબાજુ એક બીજું સ્તર અથવા લેયર ડેવલપ થાય છે, જેને લેયર અથવા સ્તરને સિસ્ટ તરીકે ઓળખીએ, CYST. આઈ થિંક આ પ્રક્રિયાને એન્સિસ્ટમેન્ટ તરીકે ઓળખાય છે. હા, પ્રક્રિયા એન્સિસ્ટમેન્ટ અને તેનું કાર્ય પ્રોટેક્શનનું છે. હા, પ્રોટેક્શન અગેન્સ્ટ ડાયજેસ્ટિવ જ્યુસીસ સિક્રેટેડ ફ્રોમ ધ પચી જાય ને એનું જીવનચક્ર અહીંયા જ પૂરું થઈ જાય, પણ એવું થતું ઓકે નથી. એના કારણે અને એ જે સિસ્ટ સાથેની રચના બની એ રચના પ્લાઝ્મોડિયમની ઉસિસ્ટ તરીકે ઓળખાય છે. ઉસિસ્ટ ફરી પાછા જઠરની દિવાલમાંથી ખોરાક મેળવી, પોષક તત્વ મેળવી અને એના કદમાં વધારો થાય છે, ધીરે ધીરે મોટું થાય છે. મધ્યમાં કોષ કેન્દ્ર ધરાવે, બહારની તરફ પ્રોટેક્ટિવ લેયર અથવા તો આવરણ ધરાવે. કોષ કેન્દ્રમાં 2N નંબર્સ ઓફ ક્રોમોઝોમ્સ હોય એટલે કે ડિપ્લોઇડ હોય. ફરી પાછું થોડો સમય ત્યાં ને ત્યાં એઝ ઇટ ઇઝ અવસ્થામાં રહે અને કદમાં એ પ્રમાણમાં ખૂબ જ મોટું થાય અને ત્યાં એ અલિંગી જીવનચક્ર શરૂ કરે. લિંગી જીવનચક્રવાળો પાર્ટ હતો જેમાં બે જન્યુઓની જરૂર પડી હતી, હવે પાછા એના કોષ કેન્દ્રના ટુકડા થવા માટે સૂક્ષ્મ નાની નાની કોષ કેન્દ્રિકાઓમાં વિભાજિત થાય અને કોષ કેન્દ્રિકાઓની વિભાજનની સાથે સાથે એના જીવરસનું વિભાજન થાય અને કોષ કેન્દ્ર અને કોષ કેન્દ્રિકાના વિભાજનની સાથે એ ફરી પાછી ત્રાક આકાર રચનામાં પરિણમે છે. જ્યાં સુધી આ ત્રાકાકાર રચના બને છે ત્યારે એની આખી અવસ્થા ધીરે ધીરે પાચન માર્ગમાંથી બહાર એની લાળ ગ્રંથિ સુધી આવી ગઈ હોય
છે. એટલે આ ત્રાકાકાર રચના જ્યાંથી આપણે આપણું જીવનચક્ર શરૂ કર્યું હતું એની એ જ પાછી સ્પોરોઝોઇડ અવસ્થા, એટલે કે સ્પોરોઝોઇડ બનતા સુધી ફરી પાછા એ લાળ ગ્રંથિ સુધી આવી જાય છે. હા દીપાબેન, આજે તમે બતાવ્યું કે ગેમેટિક અવસ્થા એટલે કે જન્યુ અવસ્થામાં જ્યારે પ્રવેશ્યું બરાબર, પછી એની અંદર ફર્ટિલાઇઝેશન થયું, ઉકાઈનેટ બન્યું, જે વર્મી ફોર્મ છે એનું ચિત્ર પણ આપણે જોઈશું કમ્પેરેટિવ. અને પછી શું થાય છે કે જે આગળની ડેવલપમેન્ટ આપણે એક્સપ્લેન કરી એ સ્પોરોઝોઇટ અવસ્થા. તો સ્પોરોઝોઇટ જે છે એ પાછું મનુષ્યમાં પ્રવેશે તો જ એ આગળનું ચક્ર કરી શકે. એ આગળનું ચક્ર મચ્છરમાં કરી શકતું નથી. આપ સ્લાઇડ પર જોઈ શકો છો સ્ક્રીન પર કે ઉકાઈનેટ જે કેવું વર્મ જેવું એટલે કે જંતુ જેવું છે, સ્પોરોઝોઇટ જે લાંબુ છે અને એક્ટિવ ફોર્મ થાય છે, અને જ્યારે રાઉન્ડ થઈને મિરોઝોઇટ કરીને ફર્ધર ડેવલપમેન્ટ શરૂ કરે છે, રાઈટ? તો મિત્રો એક વસ્તુ આપણે સ્પષ્ટ રીતે સમજી લઈએ કે સ્પોરોઝોઇટ અવસ્થા છે હવે તૈયાર છે, મચ્છર ઇન્ફેક્શનનું વહન કરવા માટે તૈયાર છે એમ કહી શકાય. કારણ કે આ સ્પોરોઝોઇટ અવસ્થા જ્યારે મનુષ્યમાં ઇનોક્યુલેટ થાય છે અથવા પ્રવેશ કરે છે તો એ વખતે શું થાય છે કે સ્પોરોઝોઇટ ન બન્યા હોય ત્યાં સુધીનું મચ્છર જો કરડ્યું હોય તો ઇટ ઇઝ નોટ ઇન્ફેક્ટિવ, કારણ કે કશું પ્રવેશતું નથી. સ્પોરોઝોઇટ જે લાળ ગ્રંથિમાં સેટલ થયેલું છે, તમને મિત્રો જાણીને આશ્ચર્ય થશે કે લગભગ 200,000 જેટલા સ્પોરોઝોઇટ એની લાળમાં હોય છે. અને મચ્છર તો બિચારું એકચ્યુઅલી સ્પોરોઝોઇટનું વહન ઇન્ટેન્શનલી કરે છે કે નહીં આપણને ખબર નહીં દીપાબેન, પણ જ્યારે કરડે ત્યારે પોતાનું સલાઈવા એટલે કે એનું લાળ મનુષ્યમાં પહેલાં નાખે છે. કેમ નાખે છે? કારણ કે એ પરજીવી છે અને મનુષ્યનું જે રુધિર છે એ ક્લોટ થઈ જાય, એટલે ક્લોટિંગ ના થાય એના માટે એનું થોડું મિક્સિંગ કરે છે. અને આ પ્રક્રિયા દરમિયાન જાણે અજાણે બધા સ્પોરોઝોઇટ મનુષ્યની અંદર પ્રવેશે અને આ લિંગી ચક્ર પૂરું થઈને અલિંગી ચક્ર મનુષ્યમાં ફરીથી શરૂ થાય. મિત્રો, મનુષ્ય ઉપરાંત બર્ડ્સમાં એટલે કે પક્ષીઓમાં, રેપ્ટાઇલ્સમાં બરાબર, ગરોળી વગેરેમાં પણ, સરીસૃપોમાં, ત્યારબાદ ઢોર ડાંકરમાં, આ બધામાં પણ મેલેરિયાનું ઇન્ફેક્શન જોયેલું છે. વાંદરો એમાંથી બચી ગયો કારણ કે રિઝર્વાયર હોસ્ટ છે. હવે જે મેલેરિયા છે એનું મેં તમને કીધું કે થોડુંક ઇન્ક્યુબેશન પીરિયડ કે વચ્ચેનો જે પીરિયડ છે તો દીપાબેને સમજાવ્યું એ પ્રમાણે એનું જે રિલેપ્સિંગ પીરિયડ છે તો અમુકમાં